હેલો ફ્રેન્ડ્સ દિવાળી માટે શક્કરપાડા સૌના ઘરે બને જ છે પણ એકદમ પરફેક્ટ નથી બનતા તમે આ માપથી શક્કરપાડા બનાવશો ને તો એકદમ સરસ બિસ્કીટ જેવા ખસ્તા બનશે તમે જોઈ શકો છો એકદમ સરસ લેયરવાળા શક્કરપાળા બન્યા છે તો ચાલો એનું એકદમ સરસ માપ બતાવીશ તો સૌથી પહેલાં તમારે અડધા કપ જેટલું ઘીને મેલ્ટ કરીને લેવાનું છે એટલે કે એકસો પચીસ જેટલું એકસો એટલે કે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને અડધા કપ જેટલી ખાંડ લીધી છે એ પણ લગભગ વજનમાં નેવું ગ્રામ જેટલી ખાંડ છે હવે ત્રણે ત્રણને તમારે ગરમ કરવાનું છે ખાંડ ઓગરે ત્યાં સુધી તમારેને ગરમ થવા દેવાનું છે આપણે કોઈ પણ પ્રકારની ચાસણી નથી કરવાની અહીંયા આગળ એકદમ સરસ એક રસ થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈશું સ્વાદને બેલેન્સ કરવા માટે એની અંદર ચપટી મીઠું નાખવાનું છે અને અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી આ મિશ્રણને તમારે એકદમ ઠંડુ થવા દેવાનું છે તો જે આપણે મેઝરિંગ કપથી આપણે લીધું છે એ રીતે તમારે મેંદો લેવાનો છે આ એકદમ હાથેથી ટચ થાય એટલું તમારે ઠંડુ કરી અને પછી જ એની અંદર મેંદો યુઝ કરવાનો છે આ મિશ્રણમાં તમને ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો હવે મેં આગળ એક મોટો કપ એટલે કે એક કપના માપથી ત્રણ કપ મેંદો લીધો છે અને જે મેંદો છે ત્રણસો પચીસ ગ્રામ જેટલો છે અને તમે જે નાની વાડકી કે પછી તમે અડધા કપનું માપ લીધું હોય એને તમારે છ કપ ટોટલ કરવાના છે પણ આગળ મેં મોટો કપ લીધો છે એટલે મેં ત્રણ કપ લીધા છે એકદમ સરસ આ લોટને મિક્સ કરવાનો છે મસળવાનો નથી અને તમને એક ઇઝી ટેકનિક બતાવી દો કે આ લોટમાં આ પાણીમાં જેટલો લોટ સમાય સોફ્ટ રાખવાનો છે એટલો તમારે મેંદો યુઝ કરવાનો છે તો બસ આ બે ટેકનિક તમને બતાવી છે અને લોટને બહુ મસળવાનો નથી નહીં તો લેયર સડા નહીં પડે એકદમ સરસ લેયરવાળો આપણો આ લોટ બંધાઈ ગયો છે સોફ્ટ જ રાખ્યો છે મીડિયમ સોફ્ટ રાખ્યો છે એકદમ કઠણ નથી બાંધ્યો તો ચાલો હવે આપણે એક મોટી રોટલી બનવાની છે અને આપણે જે શક્કરપાડા માટે જે રોટલી વણીએ તે થોડી જાડી બનવાની છે અને એક સરખું કરી લેવાનું પહેલાં જેથી તમને વણતા એકદમ ઇઝી રહે અને આ રીતે એકદમ સરસ તમારે એને એક સરખું વણી લેવાનું છે એક સરખું વણાઈ જાય એટલે તમારે શક્કરપાળાના શેપમાં એને કટ કરી લેવાનું છે તો આ એકદમ સરખી મેં ચોરસમાં કટ કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતની મેં થિકનેસ રાખી છે તો ચાલો હવે આને સાઈડ ઉપર રાખીને બીજા વણી લઈશું અને પછી જેવું તેલ ગરમ થઈ જાય આ રીતનું સરસ મીડિયમ ગેસ પર રાખીને તમારે એને તળવાના છે શક્કરપાળા એડ કર્યા પછી તરત આપણે નહીં હલાવીએ અને એક ચમચીની મદદથી એને થોડાક મિક્સ કરીશું જેથી એ બધી બાજુથી એકદમ સરખી રીતે તળાશે તો આ રીતે તમારે ચમચીની મદદથી એને ફેરવતા જવાનું છે અને એકદમ સરસ બદામી રંગ આવે તમે જોઈ શકો છો લેયર એકદમ સરસ ખુલવા માંડ્યા છે એકદમ સરસ આ રીતનો બદામી કલર આવવા માંડે થોડોક ડાર્ક થઈ જાય એટલે તમારે તેલમાંથી કાઢી લેવાના છે તો આપણા આ શક્કરપાળા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે એ ઠંડા થશે એટલે એકદમ ખસ્તા થઈ જશે તો બસ તમારે આ જ રીતે શક્કરપાળાને તળવાના છે તો અહીંયા આગળ મેં બીજા પણ શક્કરપાળા તળી લઈશ તમે જોઈ શકો છો તમે જેવું તેલમાં નાખશો એટલે એના લેયર છૂટા પડવા માંડશે અને એકદમ સરસ આવા લેયરવાળા શક્કરપાળા બનીને તૈયાર થઈ ગયા છે તો બધા શક્કરપાળા તળી લેવાના છે એને એકદમ ઠંડા થઈ થઈ જાય પછી તમે એને એરટાઈટ ડબ્બામાં ભરી શકો છો તો જોતા મોડામાં પાણી આવી જાય એવા સરસ ખસ્તા બિસ્કીટ જેવા શક્કરપાળા તૈયાર કર્યા છે અને હા આમાં મેં ઘી ડાલડા નથી વાપર્યું આપણે ચોખ્ખું જ ઘીથી બનાવ્યા છે તો પણ એટલા સરસ બને છે તો તમે પણ આ જ રીતે દિવાળીમાં ચોક્કસથી શક્કરપાળા ટ્રાય કરજો રેસિપીને વધુમાં વધુ શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તમને બીજું એક કિલોનું માપ જોતું હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું એક અવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો